અને અમારા ફળિયામાં કેટલા બધા બેન એવા છે જ્યાં ઘણી બધી કામગીરીઓ કરે છે. અને જો આયા વાત તમારી વાત સાંભળીને કદાચ સરસ મજાને આનંદની બીજી વાત તમારે યાદ આવી. આપણે આપણી શાળામાં જ્યાં જ્યાં બાળકો કામ કરી રહ્યા છે, ભણી રહ્યા છે અને સુંદર મજાનું પોતાનું અલગથી એક વ્યક્તિત્વ દેખાડી રહ્યા છે ને, એ નિખાર કરનાર આ તમામ શિક્ષકગણ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે ને, ત્યારે મને એક વાત કહેવાનું મન થયું કે સમગ્ર વિશ્વમાં પર્યાવરણના પ્રદૂષણનો પ્રશ્ન જ્યારે વિકટ બન્યો છે ને, ત્યારે આપણે આપણા સ્થાનિક પર્યાવરણના આ પ્રદૂષણના પ્રશ્નને નિવારવા માટે આપણે જાતે જ કંઈ દર્શાવીશું. અને આજે સંસ્થાઓની સાથે રહીને આપણે આપણી શાળામાં આપણા બાળકોને શીખવશું ને, તો બાળકો ભલે જઈને કહેશે અને બાળકોની વાતો એના વાલીઓ ક્યારેય વિતાડશે. અને તેથી જ આપણે કોરોના જેવી બીમારીઓનો આપણે ભોગ બન્યા છીએ ને, જે હવે ભવિષ્યમાં ક્યારેય નહીં બન્યું. અને હું મારા સ્થાનિક પર્યાવરણની જાળવણી કરીશ તો જ બીમારીઓથી દૂર રહી શકીશ. આ વસ્તુ માત્ર આપણે નહીં પણ આપણા ઘરના તમામ લોકો સુધી પહોંચાડશું ને, તો જ આપણે આ બીમારીઓથી દૂર રહી શકીશું. રામજીભાઈ, તમે તો 100% વાત કરી. આજે પર્યાવરણ જાળવણી માટે લોકોમાં જાગૃતિ લાવી એટલી બધી જરૂરી છે. અને આ માટે જે રીતે એનજીઓ કામ કરે છે, ફક્ત સેવાભાવી સંસ્થાઓ એમની નેમ સાથે આ દિવસના કર્મચારી સાથે કામ કરે છે. તો આજે આપણે બધા ભેગા થઈ સંસ્થાઓ સાથે જોડાઈ અને આગળ જે કામ કરે છે એમની સાથે વધુ વધારે વિસ્તાર સુધી પહોંચાડીએ. અરે વાહ, એવી છે, આ તો સરસ મજાની વાત કહી. અને બેન, આજે આપણે કઈ જે બધા ભેગા થયા છે એ સંસ્થાનું નામ પણ મને જરા કહેશો, એ શું કામ કરે છે અને આપણે એની સાથે કેમ જોડાઈ શકીશું? અરે હા, આ સંસ્થાના નામ છે